નમસ્કાર. શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટમાં હું બલદેવ પરી આપનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રેરણા પુષ્પની આગળી કડીમાં આજે આપણે જોઈશું માણસની કામ પ્રત્યેની નિષ્ઠા અને એની એકાગ્રતા. એક વખત ન્યૂટન પોતાની લેબોરેટરીમાં કામ કરી રહ્યા હતા. કામ કરતાં કરતાં સમયનું ભાન ન રહ્યું અને એટલા બધા કામમાં વ્યસ્ત હતા કે ખાવાનું પણ ભૂલી ગયા. તે લેબોરેટરીમાંથી બહાર ન આવ્યા ત્યારે તેનો અંગત આસિસ્ટન્ટ લેબોરેટરીમાં જેની સાથે કામ કરતો હતો એ માણસ એની ચિંતા ખૂબ કરતો. એટલે એણે લેબોરેટરીમાં જોયું તો ન્યૂટન ખૂબ જ વ્યસ્ત હતા. તો ન્યૂટનને પૂછ્યું કે ભાઈ આપ માટે જમવાનું લાવું? ત્યારે ન્યૂટને ના પાડી કે ના. ત્યારબાદ પોતે એનો આસિસ્ટન્ટ જતો રહ્યો. ઘણો સમય વહી ગયો પણ એનો આસિસ્ટન્ટ એની ખરી ચિંતા કરતો હતો. ત્યારે એના માટે ગરમા ગરમ કોફીનો કપ લઈ અને અંદર મૂકી આવે છે અને કહે છે કે આપે દિવસ આખોથી કશું ખાધું નથી તો આ એક ગરમ કોફીનો કપ ટેબલમાંથી મૂકું છું, તે પી લેજો. થોડો સમય બાદ ફરી વખત જ્યારે આ આસિસ્ટન્ટ એ ખાલી કપ લેવા જાય છે ત્યારે ચા જે કોફી હતી એ કોફીનો કપ તો ઠરી ગયેલો હતો, તેમનો તેમ ભરેલો હતો. તેને પૂછ્યું કે તમારા માટે આ કોફીનો કપ અહીં મૂકેલો હજી સુધી પીધો નથી? ત્યારે તેને જોયું તો ખરેખર કોફીનો કપ ટેબલ ઉપર ભરેલો હતો. તે પોતાનું માથું ખંજવાળે છે અને વિચારે છે કે મેં કંઈક પીધું તો ખરું. ત્યારે એના હોઠ ઉપર બ્લુ કલરની જે સાઈ છે એ જોવા મળે છે. ત્યારે એને ખુદને સમજ આવે છે અને પોતાનો જે આસિસ્ટન્ટ છે એ સમજી જાય છે કે ન્યૂટન છે એ કોફીના કપની બાજુમાં પેનમાં પૂરવાની સાઈ જે હતી એ સાઈનો કપ છે એ પી ગયા હતા. પોતાના કામમાં એટલા બધા વ્યસ્ત હતા કે કોફીની જગ્યાએ એ પેનની સાઈ છે એ પી જાય છે. મિત્રો, જ્યારે માણસ ન્યૂટનને આ સાઈ પી જવી નહોતી પરંતુ કામમાં એટલા બધા વ્યસ્ત હતા કે એને એક પોતે શું પીએ છે એ પણ એને અન્ય કોઈ પણ કાર્ય હોય ત્યાં એકાગ્રતા કેળવીએ અને એકાગ્રતા એટલી બધી કેળવીએ કે આ ઉદાહરણ ઉપરથી આપણે સમજી શકીએ કે ચા પીધી કે સાઈ પીધી ન રહીએ, ચોક્કસ એલર્ટ રહીએ પરંતુ આપણે આવા એકાગ્ર થઈ અને સફળતા મેળવીએ. અસ્તુ. જય હિન્દ.